કેમ છે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પહેલો પાઠ ભારતનો વારસો એ અંતર્ગત આપણે ચર્ચા કરીશું। પહેલા પાઠની અંદર કુલ 3 માર્કનું પૂછાય છે। આપણે પરીક્ષાને ધ્યાનમાં રાખીને આ પાઠની ચર્ચા કરીશું। તો પહેલા પાઠની અંદર 2 માર્કનો એક સવાલ પૂછાય છે અને એક સવાલ એ ઓબ્જેક્ટિવ પ્રકારનો પૂછાય છે, જેમાં આપણે 2 માર્ક વાળા પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું। तो એમાં સૌથી પહેલો પ્રશ્ન જોઈએ, સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય આપો। આપણે 2 માર્ક્સ માટે સારામાં સારા આવડતા હોય એવા 4 પોઈન્ટની વધારે ચર્ચા કરીશું। પહેલો પોઈન્ટ છે, ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત માટે ભારતવર્ષ નામનો ઉલ્લેખ છે। જે 18 પુરાણો છે એમાંનું એક વિષ્ણુ પુરાણ, અને વિષ્ણુ પુરાણમાં આપણને ભારત માટે ભારતવર્ષ એવો નામનો ઉલ્લેખ મળે છે। એટલે ખાસ વિષ્ણુ પુરાણ ની અંદર ભારતવર્ષ નામનો ઉલ્લેખ મળે છે, એક પહેલો મુદ્દો થશે। ત્યારબાદ બીજો, ભારતમાં શુભ કાર્યોની શરૂઆતમાં લેવાતા સંકલ્પોમાં ભારતવર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ અને આર્યવ્રત વગેરે શબ્દનો ઉપયોગ થાય છે। ઘણીવાર આપણે જે ધાર્મિક વિધિ હોય છે, એવા પ્રસંગ હોય છે, તેની અંદર પણ જ્યારે સંકલ્પ લેવડાવવામાં આવતો હોય છે, તો એવા સમયે એ ભારતવર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ અથવા તો આર્યવ્રત એ નામનો ઉલ્લેખ જોવા મળે છે। ત્યારબાદ ત્રીજો મુદ્દો છે, ભારત ઉત્તરે હિમાલય અને પૂર્વ પશ્ચિમ તથા દક્ષિણ દિશાઓમાં સમુદ્ર જેવી કુદરતી સીમાઓ ધરાવે છે। ભારતનું સ્થાન પણ બહુ અગત્યનું છે। ભારતને કેટલીક કુદરતી સીમાઓ પણ મળેલી છે। ભારતની ઉત્તરમાં હિમાલય પર્વત આવેલો છે, જે ભારતનું રક્ષણ કરે છે, અને ભારતની દક્ષિણ દિશાએ દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ 3 બાજુએ સમુદ્રથી ઘેરાયેલો છે। સમુદ્રો પણ આપણને કુદરતી એ રક્ષણ પૂરું પાડે છે, કુદરતી સીમા બનાવે છે। આપણે જોઈ ગયા કે ભારત ઉત્તરે હિમાલય પર્વતથી કુદરતી રક્ષણ પૂરું પાડે છે, કુદરતી દિવાલ છે। ઉત્તરે હિમાલય, જ્યારે દક્ષિણ દિશામાં હિંદ મહાસાગર, પશ્ચિમ દિશામાં અરબ સાગર અને પૂર્વ દિશામાં બંગાળાની ખાડી ધરાવે છે। દિશા જોવા જઈએ તો ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ અને પૂર્વ, ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ અને પૂર્વ દિશા। તો ઉત્તર દિશામાં એ હિમાલયની પર્વતમાળા આવેલી છે, જે કુદરતી સીમા બનાવે છે। અન્ય 3 દિશાઓમાં, દક્ષિણ દિશામાં હિંદ મહાસાગર, પશ્ચિમ દિશામાં અરબ સાગર અને પૂર્વ દિશામાં બંગાળાની ખાડી આવેલી છે। તો એ ભારતનું સ્થાન થયું। ત્યારબાદ વિશ્વમાં ભારત વિસ્તારની દ્રષ્ટિએ 7મું અને વસ્તીની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે। એટલે કે વિશ્વની અંદર ભારત વિસ્તારની દ્રષ્ટિએ 7મું, ઓબ્જેક્ટિવ પ્રશ્નમાં પણ આ બહુ મહત્વનું છે। વિસ્તારની દ્રષ્ટિએ ભારત એ 7મું સ્થાન ધરાવે છે અને વસ્તીની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે, ખાસ યાદ રાખવાનું છે। વિસ્તારની દ્રષ્ટિએ ભારત 7મા નંબરનો સૌથી મોટો દેશ છે, સૌથી પહેલા નંબરે, વિસ્તારની દ્રષ્ટિએ સૌથી પહેલા નંબરે રશિયા આવે છે, ત્યારબાદ કેનેડા, ત્યારબાદ ચીન, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા અને ત્યારબાદ 7મું સ્થાન આવે છે ભારત। અને વસ્તીની દ્રષ્ટિએ જોવા જઈએ તો ચીન પછી ભારતનું બીજું સ્થાન આવે છે। ઉપરના બીજા મુદ્દાની અંદર સૌથી મહત્વના શબ્દો જોવા જઈએ તો ભારતવર્ષ, ભરતખંડ,
જંબુદ્વીપ અને આર્યવર્ત આ ચાર શબ્દો ખાસ એમાં યાદ રાખવાના છે અને ત્રીજા મુદ્દાની અંદર જે હિમાલય છે ઉત્તરે એ કુદરતી દિવાલ બનાવે છે ઉપરાંત સમુદ્ર અને એની આ દિશાઓ પણ અગત્યની છે પૂર્વ પશ્ચિમ દક્ષિણ ફરીવાર જોઈએ સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય આપો એવો પ્રશ્ન પૂછાય બે માર્કમાં ત્યારે આ ચાર મુદ્દાઓ લખવાના છે ભારતના પ્રાચીન ગ્રંથમાં વિષ્ણુ પુરાણમાં ભારત વર્ષ નામનો ઉલ્લેખ મળે છે બીજો મુદ્દો ભારતમાં શુભ કાર્યોની શરૂઆતમાં સંકલ્પ લેવડાવતી વખતે ભરતખંડ ભારત વર્ષ જંબુદ્વીપ આર્યવ્રત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે ભારતની ઉત્તર દિશાએ હિમાલય પર્વત તથા દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ અને બાકીની ત્રણ દિશાઓએ સમુદ્ર જેવી કુદરતી સીમાઓ ધરાવતો દેશ છે છેલ્લો મુદ્દો વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ ભારત સાતમા નંબરે આવે છે અને વસ્તીની દ્રષ્ટિએ ચીન પછી બીજા નંબરે આવે છે તો બે માર્કના પ્રશ્ન પૂછાય ત્યારે આ ચાર મુદ્દાઓ જે આપણને સૌથી વધારે આવડતા હોય અને કોન્ફિડન્સ હોય એવા ચાર મુદ્દાઓ લખવાના